અત્યારે દેશ અને દુનિયા ઉપર કોરોના નામની મહામારી ફેલાયેલી છે, જેના પગલે દેશના પ્રધાનમંત્રી દ્વારા 21 દિવસ સુધી લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક લોકો લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે, ત્યારે દેશી રોકસ્ટાર દેવ પગલીએ બીકે ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી અને જિલ્લાની જનતાને ઉત્તર ગુજરાતની પ્રથમ નંબરની ચેનલ મારફત લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે. મારા બનાસવાસીઓ માટે આજે ઉત્તર ગુજરાતની નંબર વન ચેનલ એટલે કે બીકે ન્યૂઝ ચેનલ માધ્યમથી એક કોરોના વાયરસ મહાબીમારી માટે એક અપીલ કરવા આવ્યો છું. કેમકે અત્યારે લોકડાઉન છે અને લોકડાઉન એટલે ઘણા લોકોને લોકડાઉન એટલે ખબર નથી પડતી. લોકો એમ કે સરકારે તમને પૂરી નાખ્યા છે, પણ ના, એવું નથી. લોકડાઉન એટલે એક તમારે ઘરમાં રહેવાનું છે અને ચુસ્તપણે સરકારનો અમલ કરવાનો છે. અને કોરોના વાયરસ શું છે, એટલે કોરોના વાયરસને ખાસ કહું કે કોરોના વાયરસ મહાબીમારી છે, જે વાયરસ એકથી બીજા વ્યક્તિમાં પ્રવેશે છે. એટલે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ઘરની બહાર નીકળવાનું નથી. બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળવાનું છે અને ઇમરજન્સી કામ પડે તો જ નીકળવું છે. પ્લસ બીજી વાત, ગામડાઓમાં ખાસ ધ્યાન રાખો, કેમકે સિટીઓમાં તો ઘણી જગ્યાએ પોલીસ બંદોબસ્તના કારણે કોઈ બહાર નથી નીકળી રહ્યું અને નીકળે તો એની સખત કાર્યવાહી થઈ રહી છે, પણ ગામડાઓમાં ઘણું નોંધ નથી લેવાઈ રહી. તો ગામડામાં ખાસ ધ્યાન રાખજો કે તમે બહાર નીકળતા નહીં, કેમકે એક નીકળ્યા પછી એક વાયરસ તમારામાં એક્ટિવેટ થઈ ગયો તો ઘણા તમારી ફેમિલી સુધી પહોંચે છે અને ફેમિલીથી તમારા આજુબાજુના વ્યક્તિઓમાં પહોંચી શકે છે. એટલે મહેરબાની કરી અને હું દેવ પબ્લિક કમન એવી આજીજી કરું છું કે મહેરબાની કરી બહાર ના નીકળતા અને પોલીસ, ડૉક્ટર, સફાઈ કામદાર અને મીડિયાનો ખૂબ સપોર્ટ કરો, કેમકે અત્યારે જીવના જોખમમાં રાખીને લોકો કામ કરી રહ્યા છે. એટલે એમને સપોર્ટ કરવો જરૂરી છે. અને ગામમાં ખાસ હજી એકવાર કહું છું કે ઘરની બહાર ના નીકળતા, કેમકે કોરોના વાયરસ મહાબીમારી જે ઇટલી, સ્પેન, જર્મની, અમેરિકામાં જે હાલત થઈ છે એ તમે કદી કદાચ ટીવીના માધ્યમથી કે ન્યૂઝના કારણે તમે જોઈ શકો છો કે બહુ ખરાબ હાલત છે. તો આપણો દેશ એ બાબતમાં તો બહુ તમને ખબર છે કે કેટલો પાછળ છે. તો ખાસ ધ્યાન રાખજો, કેમકે જે પ્રમાણે વસ્તી છે એ પ્રમાણે જો ભગવાન કરીને કશું ના થાય એવી દિલથી માતાજી ભગવતીને પ્રાર્થના કરું છું, પણ મહેરબાની કરીને એવી હાલત આપણે નથી કરવાની. તમારે ખુદ આપણે બધાને એક થઈ અને સપોર્ટ કરવાનો છે અને કોઈને બહાર નથી નીકળવાનું. એટલે મહેરબાની કરીને કોઈ બહાર ના નીકળતા અને ઇમરજન્સી પડે તો જ કામ કરજો. વારંવાર હાથ ધોવાના છે. ઘરમાં બેઠા હો તો દાડામાં 20-25 વાર ગરમ પાણીથી તમે પાણી પીવાનું છે, ગરમ પાણી કરીને ઉકાળો પીવાનો છે. કેમકે અને બીજું કે જે બહાર પડે તો કે બહાર નીકળો તો માસ્ક પહેરી નીકળો. ખાસ ધ્યાન રાખજો, કેમકે તમારે તમારી ફેમિલી માટે ધ્યાન રાખવાનું છે. જય હિન્દ, જય જવાન.